નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ. ભલે ભાજપ એમ કહેતું હોય કે અમે આમ આદમી પાર્ટીને ગંભીરતાથી લેતા નથી, પણ ભાજપના જ એક ધારાસભ્યએ હાલ પોતાના એક સંબોધનની અંદર આકરા પ્રહારો કર્યા હતા આમ આદમી પાર્ટીની ઉપર. વાત ચાલી રહી છે જલાલપુરના ધારાસભ્ય આરસી પટેલની. ગઈકાલની જ વાત છે કે ગઈકાલે જલાલપુરના ધારાસભ્ય આરસી પટેલે જે અત્યારે વિકાસ યાત્રા ચાલી રહી છે, વિકાસ યાત્રાના એક કાર્યક્રમની અંદર એમણે એક સંબોધનની અંદર કહ્યું હતું કે હું મારા જલાલપુરની અંદર આમ આદમી પાર્ટીને એન્ટ્રી પણ નહીં આપું અને નહીં થવા દઉં. એની સામે આજે આમ આદમી પાર્ટીએ એક પત્રકાર પરિષદ યોજી અને પ્રતિક્રિયા આપી હતી. તો કોઈક અંશે આ રેવડીવાળી વાત જે ખરી એને લઈને વાકયુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે. તો ગઈકાલે જલાલપુરના ધારાસભ્ય આરસી પટેલે શું કહ્યું હતું, ચાલો પહેલા આપણે એ સાંભળીએ. એટલે વાત એ આવે કે ભાઈ તમે હવે આ આપીશું, આ આપીશું, આ આપીશું, આ આપીશું. પછી પેલા કે અમારે ફાર્મિંગ કોપરનો છે, ત્યાં મેસેજ છે, ત્યાં એ બધું જ આપતો છે. પ્રશ્ન એ છે કે આટલું આ અને મફત આપીશું, આ મફત આપીશું, આ મફત આપીશું કરીને ઘણું બધું આપણે ભરવાની કોશિશ કરી. તો મને ખાતરી છે આપણને ભાજપને ભરેલા તો જી હા, જે પ્રમાણે જલાલપુરના ધારાસભ્ય આરસી પટેલે પોતાની પ્રતિક્રિયા આપી હતી એને એના વળતા અનુસંધાનની અંદર આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા પણ એક પત્રકાર પરિષદ કરવામાં આવી હતી આશાનગર ખાતે, અને એની અંદર એમના નેતાઓ જે કંઈ પણ સ્ટેટમેન્ટો આપ્યા છે એ અમે આપને શબ્દશ રજૂ કરી રહ્યા છે. તો ચાલો હવે આપણે સાંભળીએ આમ આદમી પાર્ટીના નેતાઓને. નમસ્કાર, મારું નામ પ્રદીપ કુમાર છે. કાલે વંદે ગુજરાત વિકાસ યાત્રા સંદર્ભે જે જલાલપુરના ધારાસભ્ય છે તેમમાં ડરનો મોહર આમ આદમી પાર્ટીનો દેખાયો. પાછલા દોઢ વર્ષથી આમ આદમી પાર્ટી જલાલપુરના 104 ગામડાઓમાંથી 175 ગામડા કવર કરી રહ્યા છે. 75 ગામડામાં અમે ગયા તો જલાલપુરની હાલત શું છે તે અમે જોઈ, ત્યાંના લોકોની દુર્દશા શું થઈ રહી છે તે જોઈ. આ જે ધારાસભ્ય છે આમ આદમી પાર્ટીને એમના જલાલપુરમાંથી જલાલપુરમાં આવા રોકે છે, તો એમને મારે કહેવું છે તમે પહેલાં જલાલપુરના 104 ગામડા સાહેબ ભરો, એમની સ્થિતિ જાણો, એ લોકો કેવી રીતે જીવન નિર્વાહ કરી રહ્યા છે તે જાણો. અમે તો ગયા છે, એમના દિલમાં ગુસ્સા છે, એમની જરૂરિયાતો, એમની અપેક્ષાઓ, એમનું શિક્ષણ, એમનું વીજળી, એમનું ઘરની પરિસ્થિતિ જોઈને આવ્યા છે. તમને સાહેબ એ વસ્તુ નથી ખબર, ને જો તમે આવું કહેતા હોય કે આમ આદમી પાર્ટીને અમે જલાલપુરમાં નહીં ઘૂસવા દઈએ તો તમારી ભૂલ થાય છે. અમે લોકોના દિલના અંદર ઘૂસી ગયા છે. લોકો ચાહે છે કે આ 27 વર્ષથી જે કમળ સુખાઈ ગયેલું છે તેને ઝાડુથી અમે સાફ કરીએ. ને આ વખતે 182 સીટમાંથી ગુજરાતમાં 182 સીટ લાવશું અને જલાલપુરને જીતશું નહીં, ભારી માર્જિનથી જીતીને બતાડશું. જય હિન્દ, જય ભારત. તો આ પ્રમાણે જ્યારે આપ જુઓ છો કે ભાઈ ભાજપ કહે છે કે ભાઈ અમે આમ આદમી પાર્ટીને ગંભીરતાથી લેતા નથી, પણ એને જે સ્ટેટમેન્ટો છે એ પરથી ચોક્કસ એવું લાગી રહ્યું છે કે એ લોકો ગંભીરતાથી લે છે, અને કોના ગઢની અંદર કોણ કેટલું ગાબડું પાડશે અથવા તો કોણ કોને એન્ટ્રી નહીં આપે એ તો ઇલેક્શન આવતાની સાથે જ ખબર પડી જશે, અને એનું રિઝલ્ટ જ્યારે ડિક્લેર થશે તો ત્યારે ચોક્કસથી આપણને ખ્યાલ આવશે. પણ હાલ બંને પાર્ટીઓની અંદર વાકયુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે. હા, વાણયુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે, અને જે પડઘારૂપે આજે નવસારી અંદર પણ દેખાઈ રહ્યું છે. તો આ જ પ્રમાણે અવનવા સમાચારો આપને સુધી પહોંચાડતું રહેશે નવસારી લાઈવ. જોવાનું ચૂકશો નહીં નવસારી લાઈવ.